આપણે સેકન્ડ પોર્શન લઈએ છે ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજન નેક્સ્ટ કન્સેપ્ટ છે વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલિસિસ દોસ્તો આપણે પહેલા ભણતા વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું હતો રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ હવે આપણે કન્સેપ્ટમાં ભણશું વિદ્યુત વિભાજન તો વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત છે વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ પહેલા આપણે વાત કરીએ છે વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત શું છે તો વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત છે વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ પણ સાહેબ આ વિદ્યુત વિભાજન એટલે શું થાય વોટ ડુ યુ મીન બાય ઇલેક્ટ્રોલિસિસ તો સિમ્પલિસ્ટ થી બેસ્ટ મિત્રો એક પાત્ર હોય સમજી લો કે વિદ્યુત વિભાજન કોષનું એક પાત્ર લીધું છે એમાં વિદ્યુત વિભાજનનું દ્રાવણ જલીય દ્રાવણ અથવા પીગળિત દ્રાવણ ભરવામાં આવે અને તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડવામાં આવે અને ત્યારબાદ એમાંથી બાહ્ય વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો આ દરમિયાન વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય એક વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થશે એક વિદ્યુત ધ્રુવ પર રિડક્શન આવી રાસાયણિક પ્રક્રિયાના કારણે નિપજ મળે આ જે ક્રિયા થઈ એને કહેવાય વિદ્યુત વિભાજન આવું ક્યારે થયું તમે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડીને વિદ્યુત જથ્થો પસાર કર્યો ત્યારે થયું જો વિદ્યુત જથ્થો પસાર ન કરત તો કાંઈ થાત નહીં સો ખબર પડે છે તો વિદ્યુત વિભાજન એટલે શું પહેલી વાત વોટ ડુ મીન બાય ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજ્યના જલીય કે પીગળિત દ્રાવણમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડી યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડી વિદ્યુત જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર થતી રાસાયણિક પ્રક્રિયાના કારણે યોગ્ય નિપજો મળે છે આ જે ઘટના થઈ એ ઘટનાને ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજન કહે છે સમજી ગયા સમજી લો કે હું એક એક્ઝામ્પલ આપું છું એક પાત્ર છે આમાં ધારો કે આપણે અત્યારે લઈએ છીએ NaCl નું પીગળિત દ્રાવણ NaCl નું કેવું દ્રાવણ છે NaCl નું પીગળિત દ્રાવણ છે ઇટ મીન્સ આમાં પાણી નથી ખાસિયત રાખજો આને ગરમી આપીને પીગાળેલું દ્રાવણ છે આમાં પાણીના અણુ છે નહીં હા હવે લિક્વિફાઇડ NaCl છે એટલે એનું આયનીકરણ તો થયું જશે એટલે આમાં બે ઘટક છે Na+ અને Cl-. હવે આમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડ્યા હોય જનરલી મોટા ભાગે સ્ટીલનો એનોડ અને ગ્રેફાઇટનો કેથોડ લેવામાં આવે અહીંયા બંને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એટલે અહીંયા આપણે શબ્દ એવો વાપરીએ છીએ કે નિષ્ક્રિય ધ્રુવ લેવામાં આવે આ બંને સળિયા શેના છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે વિદ્યુત ધ્રુવ છે ઓકે તો એક સળિયાને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે એક સળિયાને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે જે છેડાને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે તેને કહેવાય એનોડ
અને જે સળિયાને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે એને કહેવાય કેથોડ. ખાસ યાદ રાખજો તો વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ધન ધ્રુવ હોય અને કેથોડ ઋણ ધ્રુવ. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં નથી ઉલટું હતું, એનોડને ઋણ ધ્રુવ તરીકે લેતા હતા અને કેથોડને ધન ધ્રુવ. વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા ઉપરથી નક્કી થતું હતું કે એનોડ કોણ અને કેથોડ કોણ. જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય એ કેથોડ અને જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એ એનોડ. આમાં જે જે સળિયાને બેટરીના ધન છેડા સાથે જોડેલ હોય તે એનોડ અને જેને ઋણ છેડા સાથે જોડેલ હોય તે કેથોડ. હા, એક વાત ફિક્સ કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા જ થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા જ થાય. હવે સિમ્પલ આકૃતિમાં દર્શાવેલ છે તેને વિદ્યુત વિભાજન કોષ કહે છે. આ વિદ્યુત વિભાજન કોષમાં શું છે કે NaCl ના પીગળિત દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો મિત્રો ઉદાહરણ તરીકે NaCl ના પીગળિત દ્રાવણમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડોબાડી, હવે આ યોગ્ય વિદ્યુત ધ્રુવોમાં મેં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધેલા છે એટલે હું કૌંસ લખું છું, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડોબાડી વિદ્યુત જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર નીચે પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ નિપજ મળે છે. તો આ પ્રકારનું ડિવાઇસ કે જે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે એને એક પ્રકારનું વિદ્યુત વિભાજન કોષ કહેવાય. કયો? વિદ્યુત વિભાજન કોષ. હાલમાં કેથોડ ઉપર કોણ જશે? સિમ્પલ છે કે તમે અહીંયા વિદ્યુત જથ્થો પસાર કરો છો તો દ્રાવણમાંના ધન આયન છે એ ઋણ ધ્રુવ પાસે જાય. ઋણ ધ્રુવ એટલે કોણ? કેથોડ. ત્યાં એનું શું થાય? રિડક્શન. એટલે એને પ્લસ જે લિક્વિડ હતા એ એક ઇલેક્ટ્રોન મેળવે, બને એને સોલિડ. શું બને? એને સોલિડ. આ જસ્ટ એક્ઝામ્પલ છે વિદ્યુત વિભાજન. સેમ વે દ્રાવણમાંનો જે ઋણ આયન હતો એ કોણ છે? Cl માઇનસ. એ બે ધ્રુવ પાસે જશે ધન ધ્રુવ, એટલે કે ધન ધ્રુવ એટલે શું છે? એનોડ. ત્યાં તેનું શું થાય? ઓક્સિડેશન. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, બનશે 1 ઓફ Cl ટુ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન, એટલે અલ્ટીમેટ આખી રેડોક્સ પ્રક્રિયા થશે. Na પ્લસ લિક્વિડ પ્લસ Cl માઇનસ લિક્વિડ ગિવ Na સોલિડ પ્લસ 1 ઓફ Cl ટુ ગેસ. તો ટૂંકમાં NaCl ના પીગળિત દ્રાવણનું શબ્દ ઉપર ભાર મૂકું છું, જલીય નહીં, જુદા જુદા પ્રકારના વિદ્યુત વિભાજનના દ્રાવણને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો નિપજ અલગ અલગ મળે. એટલે NaCl ના પીગળિત દ્રાવણનું વિદ્યુત વિભાજન સ્ટીલના એનોડ અને ગ્રેફાઇટના કેથોડ મિક્સ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે. પણ આવું બધું ક્યારે થાય? તમે NaCl ના પીગળિત દ્રાવણમાં બે સળિયા રાખો, એ સળિયાને બેટરી સાથે જોડો, પછી સ્વિચ ઓન કરીને વિદ્યુત જથ્થો પસાર કરો, ત્યારે. તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે વિદ્યુત જથ્થો પસાર થાય પછી પ્રક્રિયા થાય, એટલે આ પ્રક્રિયા ઓટોમેટિક થાય નહીં. એટલે વિદ્યુત વિભાજન કોષમાં થાય રેડોક્સ પ્રક્રિયા જ, પણ આપમેળે થાય નહીં. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય. સમજાઈ ગયું? તો આ એક કન્સેપ્ટ છે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત વિભાજનની વ્યાખ્યા. મિત્રો આ જ પ્રમાણે
शुद्ध पानी में मंद शुद्ध पानी में सल्फ्यूरिक एसिड ना 2 થી 3 ટીપા નાખીને તેનું પ્લેટિનમ ના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો પાણીનું કેથોડ ઉપર રિડક્શન થાય હાઇડ્રોજન વાયુ મળે એનોડ ઉપર ઓક્સિડેશન થાય O2 વાયુ મળે જો આપણે લોજિકલી એક આકૃતિ દ્વારા સમજીએ પાણીનું વિદ્યુત વિભાજન કરીએ છીએ આમાં શું છે પાણી 2 થી 3 ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડ નાખી દીધું છે આ પ્લેટિનમનો સળિયો છે બીજો પણ પ્લેટિનમનો સળિયો છે અને બેટરીના ધન છેડા સાથે જોડેલ છે અને બેટરીના ઋણ છેડા સાથે જોડેલ છે તો આ થશે શું છે પ્લેટિનમ આ પણ પ્લેટિનમ પણ ફરક શું ફરક શું આ કેથોડ અને આ એનોડ બનશે ખબર પડી હવે જ્યારે તમે અહીંયા સ્વિચ ઓન કરશો મીન્સ વિદ્યુત જથ્થો પસાર કરશો ત્યારે એનોડ પર કઈ પ્રક્રિયા થશે એનોડ પર કઈ પ્રક્રિયા થશે ઓક્સિડેશન કેથોડ પર કઈ પ્રક્રિયા થશે રિડક્શન તો તમારે આ જે બે પ્રક્રિયા છે ખાસ યાદ રાખવાની છે કમ્પ્લીટલી કારણ કે ઘણા બધા દાખલામાં પણ આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ કરશું તો મિત્રો પાણીનું વિદ્યુત વિભાજન કઈ રીતે થાય તો પાણીના વિદ્યુત વિભાજન કરવા માટે પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વપરાયેલા છે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે ઓક્સિડેશન કોણ ઓક્સિડેશન થશે પાણીનું પાણી એક્વિયસ લઈ લઈએ આપણે કઈ રીતે થશે તો ઓક્સિડેશન થાય તો O2 નિપજ મળે આ સિમ્પલ વસ્તુ છે તમે વિચાર કરો અહીંયા H+ છે અને O-2 છે તો H+ નું ઓક્સિડેશન શક્ય છે ખરું હાઇડ્રોજન નો વધુમાં વધુ ઓક્સિડેશન અંક કેટલો +1 હવે એનાથી વધારે ઓક્સિડેશન અંકમાં વધારો થાય નહીં તો હાલમાં તમે કોઈ દિવસ એવું ના કરે કે H2 નું ઓક્સિડેશન થાય તો H2 બને નહીં 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 હાહાકાર મચી જાય તબાહી મચી જાય કારણ કે H+ માંથી H2 બને તો એને રિડક્શન કહેવાય તો અત્યારે H2 નું ઓક્સિડેશન 2H+ એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ બધા O2 ગેસ આ રીતે થશે પ્રક્રિયા બેલેન્સ છે જો પેજ પેજ અહીંયા વિજવાર 0 પ્લસ 2 માઇનસ 2 0 ઓ 1 2 ભાગ્યા 2 એટલે 1 સમજાય છે બરાબર છે ઇલેક્ટ્રોન મુક્ત થયા ઓક્સિડેશન પ્રક્રિયા સેમ વે કેથોડ પર કઈ પ્રક્રિયા થાય રિડક્શન રિડક્શન પણ કોનું થશે પાણી કોનું થશે પાણી કેટલા ઇલેક્ટ્રોન મળશે 2 કારણ કે ઓક્સિડેશન દરમિયાન 2 ગુમાવ્યા ને તો અહીંયા થશે શું H2O માં H નો +1 અને ઓક્સિજન નો -2 તો ઓક્સિડેશન અંકમાં ઘટાડો કોનો થશે ઓક્સિજન નો ઓછામાં ઓછો ઓક્સિડેશન અંક કેટલો -2 હવે ઇલેક્ટ્રોન મેળવે તો -3 -4 એવું તો શક્ય જ નથી ને જો એવું તમે કરશો તો આ હા હા ના થાય ના થાય એટલે અહીંયા મળશે શું H2 પ્લસ હવે અહીંયા પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે આપણે કરવું પડશે OH માઇનસ બે ઇલેક્ટ્રોન છે એટલે કેટલા OH માઇનસ કરવા પડશે 2 અને 2 OH માઇનસ તમે કરો તો ઓક્સિજન 2 થાય તો અહીંયા 2 હાઇડ્રોજન 4 2 2 4 પીઆ બેલેન્સ તો આખી રેડોક્સ પ્રક્રિયા આવી થશે જુઓ શું થશે તો 2H2 2H+ 2 OH માઇનસ એ તો સરખું થયું ને 2H2 2H2 કેન્સલ તો અલ્ટીમેટ ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન કેન્સલ તો અલ્ટીમેટ રિએક્શન થશે H2O લિક્વિડ અથવા એક્વિયસ ગિવ્સ શું H2 ગેસ પ્લસ O2 ગેસ એટલે કે પાણીનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરો તો હાઇડ્રોજન વાયુ અને O2 વાયુ મળે એનોડ ઉપર કેવો વાયુ મળશે O2 કેથોડ ઉપર કેવો વાયુ મળશે H2 આ પ્રક્રિયા આપણે થાય આપણે વિચારો જરા વિચારો અરે મિત્રો પાણીમાંથી H2 O2 આપણે બનવા પડે ના બને કોઈ દિવસ ના બને એવું થતું હોત તો એમ નામ નો આપણે પાણી લઈને ગયું ને લઈ ઓક્સિજન ના થાય એવું ના થાય એટલે કહેવાનો ઇન્ટેન્શન એવો છે આપણે ક્રિયા કરી વિદ્યુત વિભાજન દ્વારા આપણે પાણીમાં બેસાડી અને ખાન વિદ્યુત જથ્થો પસાર કર્યો પછી તો આ એક પ્રકારનો વિદ્યુત વિભાજન કોષ બન્યો અને વિદ્યુત વિભાજન કોષમાં આપ મેળે પ્રક્રિયા થતી નથી સમજી ગયા ઓકે તો આવા તો ઘણા બધા વિદ્યુત વિભાજન કોષ આપણે ભણશું અને અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા એક્ચ્યુઅલી આ ઇમ્પોર્ટન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે
તમને એક્ઝામમાં એવી રીતે પૂછે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા મળતી નિપજો જણાવો. પછી બીજો સવાલ એમ કે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા મળતી નિપજ જણાવો. અથવા આવો પ્રશ્ન પૂછે NaCl ના પિગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા મળતી નિપજ જણાવો. તો આ તમામ પ્રકારના પ્રશ્નો આપણે ભૌતિકમાં ભણશું, પણ વિદ્યુત વિભાજન એટલે શું થાય? કોઈ પણ વિદ્યુત વિભાજન જલીય કે પિગલિત દ્રાવણમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડીને એમાં વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર થતી રાસાયણિક પ્રક્રિયાના કારણે યોગ્ય નિપજ મળે. આ ક્રિયાને કહેવાય વિદ્યુત વિભાજન. અને આ જે ડિવાઇસમાં થાય વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય એ ડિવાઇસને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. ઓકે, ત્યારબાદ મિત્રો વિદ્યુત વિભાજન માટે ફેરાડેના નિયમો સમજાવો. આપા ગીગાના સમયમાં ફેરાડે નામના વૈજ્ઞાનિક વિદ્યુત વિભાજન માટે મુખ્ય બે નિયમો આપેલા, એને આપણે પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ અથવા પહેલો નિયમ અને બીજો નિયમ કહીશું. તો ફેરાડેનો પહેલો નિયમ, બહુ સિમ્પલ લોજિકલ નિયમ છે મિત્રો. કેમ લોજિકલ? પહેલો નિયમ એવું કહેવા માંગે છે કે વિદ્યુત વિભાજન કોષમાં પ્રક્રિયા ક્યારે થાય? નિપજ ક્યારે મળે? પ્રક્રિયા થાય ત્યારે. વિદ્યુત ધ્રુવો પર પ્રક્રિયા થાય ત્યારે નિપજ તો મળે ને. અને વિદ્યુત ધ્રુવો પર પ્રક્રિયા ક્યારે થશે? વિદ્યુત જથ્થો પસાર કરશો ત્યારે. તો વિદ્યુત જથ્થો પસાર કરશો, પ્રક્રિયા થશે, નિપજ મળશે. વધુ વિદ્યુત જથ્થો પસાર કરશો, વધુ પ્રક્રિયા થશે, વધુ નિપજ મળશે. તો મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે પહેલો નિયમ એવું કહેવા માંગે છે કે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કોષમાં પસાર કરવામાં આવતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કોષમાં પસાર કરવામાં આવતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. જો મિત્રો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનું દળ W હોય, વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનું દળ W હોય અને કોષમાંથી પસાર કરવામાં આવતો વિદ્યુત જથ્થો Q કુલંબ હોય તો ફેરાડેનો પ્રથમ નિયમ લખાય W ચલે છે Q. જો વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનું દળ W હોય તથા કોષમાંથી પસાર કરવામાં આવતો વિદ્યુત જથ્થો Q કુલંબ હોય તો ફેરાડેનો પ્રથમ નિયમ નીચે પ્રમાણે દર્શાવાય W ચલે છે Q, જ્યાં W ને કહેવાય હું વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનું દળ. Q એટલે કોષમાંથી પસાર કરવામાં આવતો વિદ્યુત જથ્થો આ શેમાં લેવાનો? કુલંબમાં. અને આ દળ શેમાં લેવાનું છે? ગ્રામમાં. ખબર પડી? ચલન દૂર કરો તો થશે W = ZQ, જ્યાં Z ને કહેવાય
विद्युत विभाजनो विद्युत विभाजनो विद्युत रासायनिक तुल्यांक, विद्युत रासायनिक तुल्यांक। हवे मित्रों विद्युत विभाजन कोष में एक सेकंड माटे एक एम्पियर नो विद्युत प्रवाह पसार करवामां आवे, एक सेकंड माटे एक एम्पियर नो विद्युत प्रवाह पसार करवामां आवे तो एक कूलम विद्युत जत्थो पसार करो कहेवाय। q बराबर it थाय, शुं थाय q बराबर it माटे w बराबर zit, जहां i એટલે થાય વિદ્યુત પ્રવાહ, એમાં લેવાનો એમ્પિયર અને t એટલે કોષમાં પસાર કરવામાં આવતો વિદ્યુત પ્રવાહ સમય, કેટલી સમય માટે અને સમય શેમાં લેવાનો સેકન્ડમાં। ખાસ યાદ રાખજો દાખલા માટે w = zq એટલે કે w = zit, જ્યાં i એમ્પિયરમાં અને t સમય સેકન્ડમાં લેવાનો, એટલે તમે વિદ્યુત વિભાજન કોષમાં કેટલા એમ્પિયરનો પ્રવાહ કેટલા સેકન્ડ સુધી પસાર કરો છો એની વાત કરવાની ખબર પડે છે। જો વિદ્યુત વિભાજન કોષમાં 1 સેકન્ડ માટે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવામાં આવે તો એ 1 કુલમ વિદ્યુત જથ્થો પસાર કર્યો કહેવાય, ખબર પડે છે। જો વિદ્યુત વિભાજન કોષમાં 1 સેકન્ડ માટે एक एम्पियर नो विद्युत प्रवाह, एक एम्पियर नो विद्युत प्रवाह पसार करवामा आवे तो एक कूलम विद्युत जत्थो पसार करियो कहेवाय। एनी प्रॉब्लम? तो पहलो नियम जस्ट એટલું જ કહેવા માંગે છે કે વિદ્યુત વિભાજન કોષમાં જેટલો વિદ્યુત જથ્થો વધુ પસાર કરો એમ વિદ્યુત ધ્રુવ પર વધુ પ્રક્રિયા થઈને વધુ વિભાજ મળે, આને કહેવાય ફેરાડેનો પહેલો નિયમ। ઓકે નેક્સ્ટ દોસ્તો ફેરાડેનો બીજો નિયમ, ફેરાડેનો બીજો નિયમ શું કહેવા માંગે એની ચર્ચા કરી આપણે। ફેરાડેનો બીજો નિયમ બરાબર છે મિત્રો, જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે, જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો એનો મતલબ એવો થાય કે શ્રેણી જોડાણ કરો તો પહેલા કોષમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલો જ બીજા કોષમાંથી, એટલો જ ત્રીજા કોષમાંથી પસાર થાય, તો ત્યારે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનું દળ શેના પર આધાર રાખે? વિદ્યુત જથ્થો સરખો પસાર કરો છો તો શું બધા વિદ્યુત ધ્રુવો પર સરખી નિપજ મળશે? હમણાં આપણે પહેલા નિયમમાં શું કીધું, પહેલા એક કોષમાં વિદ્યુત જથ્થો પસાર કરો તો નિપજ મળશે, વધુ વિદ્યુત જથ્થો પસાર કરો તો વધુ નિપજ મળશે, હજી વધુ વિદ્યુત જથ્થો પસાર કરો તો વધુ નિપજ મળશે। હવે મેં અહીંયા ત્રણ અલગ અલગ વિદ્યુત વિભાજન કોષ લીધા છે, પહેલામાં જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો છો એટલો જ બીજામાં અને એટલો જ ત્રીજામાં, તો શું ત્રણેયમાં નિપજ સરખી મળશે? નહીં। ઈ કોણ શીખવાડશે? ફેરાડેનો બીજો નિયમ। ફેરાડેનો બીજો નિયમ એવું કહેવા માંગે છે કે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડી એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનું દળ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે, તેના તુલ્ય જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને એક બીજા સાથે શ્રેણીમાં જોડી એક સરખો વિદ્યુત જથ્થો, શ્રેણીમાં જોડો એટલે એક સરખો વિદ્યુત જથ્થો પસાર થાય, એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનું દળ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે,
જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડી એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનું દળ તેના તુલ્યભારના સમપ્રમાણમાં હોય એટલે આમ થાય વેઇટ ઓફ પ્રોડક્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ પ્રોડક્ટ યાદ થાય W એટલે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનું દળ અને EQ એટલે તે નિપજનો શું તુલ્યભાર એક્ચ્યુઅલી આ અલગ અલગ વિદ્યુત વિભાજન કોષોની સરખામણી કરેલી છે એટલે ધારો કે એક વિદ્યુત વિભાજન કોષ પર પ્રાપ્ત થતી નિપજના દળને W1 કહો અને તેના ઇક્વિવેલન્ટ વેઇટને EQ1 કહો બીજાને ટુ ટુ શબ્દ આપો તો એ સૂત્ર આવું બનશે W1 ના છેદમાં W2 is equal to equivalent weight of 1 ના છેદમાં equivalent weight of 2 ખબર પડે છે સમજી લો કે અહીંયા અહીંયા આ NaCl નું પીગલિત દ્રાવણ છે જલીય નહીં એક્વિયસ નું કે લિક્વિડ હોય છે પીગલિત દ્રાવણ છે બીજા માત્રામાં આ MgCl2 નું પીગલિત દ્રાવણ છે MgCl2 નું પીગલિત દ્રાવણ છે અને ત્રીજા પાત્રમાં AlCl3 નું પીગલિત દ્રાવણ છે AlCl3 નું પીગલિત દ્રાવણ છે ત્રણેય ત્રણ પાત્રમાં પીગલિત દ્રાવણ છે ઓકે ના હવે આમાં બે વિદ્યુત ધ્રુવો છે આમાં બે વિદ્યુત ધ્રુવો છે આના બે વિદ્યુત ધ્રુવો છે દેખાય છે ચલો આ વિદ્યુત ધ્રુવને હું આવી રીતે કર દઉં છું બરાબર ચલો હવે આને આપણે બેટરી સાથે જોડીને શ્રેણી જોડાણ આપવાનું છે તો સમજી લો કે આને હું બેટરીના ધન છેડા સાથે જોડી દઉં છું અને આ છેડાને બેટરીના ઋણ છેડા સાથે જોડી દઉં છું બરાબર અને અહીંયા હું જોડાણ આપી દઉં છું ખબર પડે છે તો આ સળિયો એનોડ થશે આ કેથોડ આ એનોડ આ કેથોડ આ એનોડ આ કેથોડ થશે કે નહીં થશે કે નહીં થાય આ કેવું થશે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ખબર પડે છે તો દોસ્તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે અહીંયાથી બધામાં સીએલ માઇનસ સીએલ માઇનસ સીએલ માઇનસ તો સરખા છે પણ અહીંયા દ્રાવણમાં ધન આયન કયો છે એને પ્લસ અહીંયા શ્રેણી જોડાણ છે તો આ પહેલા પાત્રમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરશો તો Na+ પ્લસ ઇલેક્ટ્રોન ગિવન Na તો 1 મોલ સોડિયમ મળી જશે પણ બીજા પાત્રમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરશો તો Mg+2 છે તો 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો 1 મોલ મેગ્નેશિયમ મળે પણ તમે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો અડધો મળશે એવી રીતે અહીંયા 1/3 એલ્યુમિનિયમ મળશે ખબર પડે છે તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે જ્યારે આવા જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડ્યા હોય અને ત્યારે તમારે એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરો તો મળતી ઉપજનું દળ તેના તુલ્ય દળના સમપ્રમાણમાં થાય એટલે આ આકૃતિમાં જે કોષ દર્શાવ્યા છે એના આધારે આપણે સૂત્ર બનાવો તો આમ લખી શકીએ કે વેઇટ ઓફ સોડિયમ ડિવાઇડેડ અપોન વેઇટ ઓફ Mg ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ સોડિયમ ડિવાઇડેડ અપોન ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ Mg આ બંને તો આપણે ખબર જ હોય હવે જો સોડિયમ કેટલો મળે છે એ ખબર હોય તો મેગ્નેશિયમ કેટલો મળશે તે પણ ખબર પડી જાય આવી રીતે આપણે આમ પણ લખી શકીએ વેઇટ ઓફ Mg ડિવાઇડેડ અપોન વેઇટ ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ Mg ડિવાઇડેડ અપોન ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ એલ્યુમિનિયમ અથવા આમ પણ લખી શકાય વેઇટ ઓફ સોડિયમ અપોન વેઇટ ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ સોડિયમ અપોન ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ એલ્યુમિનિયમ સમજી ગયા ઓકે સો
આમ આ બંને નિયમો બાદ આધુનિક નિયમમાં એવું સ્વીકારવામાં આવ્યું આધુનિક નિયમ એટલે નો આધુનિક નિયમ આપણે કહેવાયા આધુનિક નિયમ એમાં એવું સ્વીકારવામાં આવ્યું કે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર ઓક્સિડેશન કે રિડક્શન અર્ધ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી નિપજોનું દળ એ કોષમાંથી પસાર થતા વિદ્યુત જથ્થા સાથે તત્વયોગમિતીય સંબંધ ધરાવે છે કેવો તત્વયોગમિતીય વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર ઓક્સિડેશન કે રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ द्वारा प्राप्त थते निपजोन दर ए कोषमाथी पसार थता विद्युत जत्था साथे तत्व योगमितीय સંબંધ ધરાવે છે આ સ્ટેટમેન્ટને કઈ રીતે સમજાય વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી વિદ્યુત ધ્રુવો પર ઓક્સિડેશન કે રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થતી નિપજોનું દર એ કોષમાંથી પસાર થતા વિદ્યુત જથ્થા સાથે તત્વયોગમિતીય સંબંધ ધરાવે છે એને કઈ રીતે આપણે કહી શકીએ તો જો હમણાં આપણે ત્રણ આકૃતિ દોરી હતી વિદ્યુત વિભાજન કોષની એના આધારે જ કહી કે પહેલા પાત્રમાં એને પ્રસ્તુ એક મોલ એક મોલ ઇલેક્ટ્રોન અથવા એક ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવાથી એક મોલ સોડિયમ મળે બરાબર છે હવે એમાં જો બીજા પાત્રમાં થી પણ એક ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ તો અહીંયા વિજભાર બેલેન્સ કરવા માટે અહીંયા પ્લસ વન ધ્રુવ પડશે એટલે કેટલો પડશે અડધો તો અડધો મોલ જ mg મળશે ખબર પડે છે પહેલા પાત્રમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો એક મોલ સોડિયમ મળે હવે શ્રેણી જોડાણ હતું એટલે બીજા પાત્રમાંથી ને એક મોલ ઇલેક્ટ્રોન પસાર થશે તો ત્યાં mg કેટલો હશે અડધો મોલ જ હશે ત્રીજા પાત્રમાં એક મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો ઇલેક્ટ્રોન તો એક જ મોલ પસાર કરવાના છે તો અહીંયા તમારે ત્રી રાશિ મૂકવી પડશે કે ત્રણ મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા તો એક મોલ એલ્યુમિનિયમ મળે પણ એક જ મોલ કરો છો તો અહીંયા 1/3 કરવું પડશે ને તો 1/3 મોલ એલ્યુમિનિયમ મળશે ખબર પડે છે જો આપણે આમ પણ કહી શકીએ કે અહીંયા એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છે ત્યારે 1/3 મોલ એલ્યુમિનિયમ મળે છે બે મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા હો તો 2/3 મોલ એલ્યુમિનિયમ મળે ત્રણ મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા હો તો એક મોલ એલ્યુમિનિયમ મળે ને એક મોલ એલ્યુમિનિયમ મળે ખબર પડે છે સેમ વે આવી રીતે વિચારી શકીએ કે Na+ ના દ્રાવણમાં એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો એક મોલ સોડિયમ મળે Mg+2 ના દ્રાવણમાં બે મોલ ઇલેક્ટ્રોન પસાર કરે તો એક મોલ Mg મળે અને Al+3 ના દ્રાવણમાં ત્રણ મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો એક મોલ એલ્યુમિનિયમ મળે પડે ખબર મિત્રો વિદ્યુત વિભાજન કોષમાં આ જે એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ એને એક ફેરાડે વિદ્યુત જથ્થો કહેવાય કેટલો એક ફેરાડે એક મોલ ઇલેક્ટ્રોનના નો વિદ્યુત જથ્થો બરાબર એક ફેરાડે કહેવાય કેટલો કહેવાય એટલે એક ઇલેક્ટ્રોન નો વિજભાર કુલંબમાં કેટલો હોય એક ઇલેક્ટ્રોન નો વિજભાર 1.722 ગુણ્યા 10^-19 કુલંબ આવા એક મોલ ઇલેક્ટ્રોન નો વિજભાર એટલે કેટલો થાય એવોગેડ્રો ગુણ્યા 1.6022 × 10^19 એટલે કે 6.022 × 10^23 ગુણ્યા 1.622 × 10^-19 કુલંબ ખબર પડે છે તો અહીંયા એપ્રોક્સિમેટલી તમને આન્સર મળશે 96487 કુલંબ એને આપણે સરળતા માટે 96500 કુલંબ લઈએ છીએ એટલે આ કેરો પહેલા જાણવાનું એક મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા કુલંબ 96500 કુલંબ અથવા એક ફેરાડે એક મોલ ઇલેક્ટ્રોન બરાબર એક ફેરાડે અથવા તો 96500 કુલંબ ઓકે
ओके तो मित्रों अहीं अहीं 96500 कूलम जत्थो पसार करो तो एक कूल छोड़े हूं मैंने 96500 कूलम एमजी क्रस्टीना द्रावण में विद्युत जत्थो पसार करो तो अर्धो मोल एमजी मिले और एयर क्रस्टीना द्रावण में 96500 कूलम विद्युत जत्थो पसार करो तो 1/3 एल्युमिनियम मिले एनी प्रॉब्लम तो आ बात थी गई फेराडेना नियम चलो